નમસ્કાર, હું રિયા વસી આપ સૌનું સ્વાગત કરું છું. હું ધોરણ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. તો ચાલો આજે આપણે ઇંગ્લિશના ગ્રામરના ટોપિક સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન વિશે અભ્યાસ કરીશું. સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન. સામાન્ય રીતે કોઈપણ વસ્તુ એક હોય તે બતાવવા માટે એકવચન વપરાય અને કોઈપણ વસ્તુ એક કરતાં વધારે હોય તો બહુવચનનો ઉપયોગ થાય છે. હવે બહુવચન કરવું હોય તો સામાન્ય રીતે એસ કે ઈએસનો ઉપયોગ થાય છે. પરંતુ એસનો ઉપયોગ ક્યારે કરવો અને ઈએસનો ઉપયોગ ક્યારે કરવો તેનું આપણે ધ્યાન રાખવું પડે. તો તેના માટે અમુક નિયમો છે, જેમ કે સ્પેલિંગના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ, એક્સ હોય તો તેના અંતે ઈએસ મુકાય છે. જેમ કે એના બીજા આપણે ઉદાહરણ તરફથી સમજીએ કે અ મેચ, મેચમાં છેલ્લો અક્ષર સી એચ, તો મેચની પાછળ મુકાશે ઈ એસ. તો અ મેચનું બહુવચન થશે મેચિસ. અ બસ, અહીં જોઈએ કે બસ, બસનો છેલ્લો અક્ષર છે એસ, તો એના પાછળ આપણે મૂકીશું ઈ એસ, તો બસનું બહુવચન થશે બસીસ. અ મેંગો, તો મેંગોનો છેલ્લો અક્ષર છે ઓ, તો મેંગોની પાછળ મૂકવામાં આવશે ઈએસ, તો અ મેંગોનું બહુવચન થશે મેંગોઝ. અ બોક્સ, બોક્સનો છેલ્લો અક્ષર છે એક્સ, માટે બોક્સનું બહુવચન થશે બોક્સિસ, પાછળ મૂકવામાં આવશે ઈએસ. અ ગ્લાસ, ગ્લાસના છેલ્લા બે અક્ષર છે ડબલ એસ, તો ગ્લાસની પાછળ મૂકવામાં આવશે ઈએસ, તો અ ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. અ ડીશ, ડીશના છેલ્લા બે અક્ષર છે એસ એચ, એટલે કે ડીશનું બહુવચન થશે ડીશીસ, એની પાછળ મૂકવામાં આવશે ઈએસ. અ બેન્ચ, બેન્ચના છેલ્લા બે અક્ષર છે સી એચ, તો બેન્ચની પાછળ મૂકવામાં આવશે ઈએસ. અ બેન્ચ, તો અ બેન્ચનું બહુવચન થશે બેન્ચીસ. અહીં આપણે જોયું કે જે આ શબ્દો છે તેની અંતે આપણે ઈએસ મૂકેલો છે. હવે આ અક્ષરો સિવાયના જે અક્ષરો છે તેની પાછળ આપણે એસ મૂકીશું, જેમ કે અ બેગ, અ ટ્રી, અ બુક, અ બેટ, અ કાર, અ ટેબલ. અહીં આપણે જોઈએ છીએ કે બધા અક્ષરોની પાછળ અ બેગમાં જી, અ ટ્રીમાં ઈ, અ બુકમાં કે, અ બેટમાં ટી, અ કારમાં આર, અ ટેબલમાં એ. આ બધા શબ્દોમાં ઉપર આપેલા કોઈપણ શબ્દ નથી, માટે તેમની પાછળ આપણે મૂકીશું એસ. અ બેગનું બેગ્સ, અ ટ્રીનું ટ્રીઝ, અ બુકનું બુક્સ, અ બેટનું બેટ્સ, અ કારનું કાર્સ, અ ટેબલનું ટેબલ્સ. હવે ધોરણ 5માં બહુવચનમાં નવા નિયમ આવે છે, તો તેના પર વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે જો સ્પેલિંગના અંતે એફ કે એફઈ હોય તો તે નીકળી જાય છે, એટલે કે દૂર થાય છે, અને અંતે વી ઈ એસ મૂકવામાં આવે છે. તો ચાલો આપણે થોડાક ઉદાહરણ થી સમજીએ. અહીં છે અ વાઇફ, અ વાઇફ એટલે પત્ની, તો વાઇફના છેલ્લો અક્ષર છે એફ ઈ, તો અહીં એફ ઈને દૂર કરીને મૂકવામાં આવશે વી ઈ એસ, એટલે અ વાઇફનું બહુવચન થશે વાઇવ્સ. અ નાઇફ, તો નાઇફ, તો નાઇફની પાછળ છે એફ ઈ, તો આપણે એફ ઈને દૂર કરીને નાઇફનું બહુવચન થશે નાઇવ્સ. અ લીફ, અ લીફની પાછળ પણ છે એફ, તો અહીં એફને દૂર કરીને આપણે મૂકીશું વી ઈ એસ, તો અ લીફનું બહુવચન થશે લીવ્સ. અ વુલ્ફ, તો વુલ્ફની પાછળ પણ છે એફ, તો એફને દૂર કરીને મૂકીશું આપણે વી ઈ એસ, તો અ વુલ્ફનું બહુવચન થશે વુલ્ફ્સ. તો આ નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એફ કે એફ ઈને દૂર કરવાનો છે અને એના જગ્યાએ વી ઈ એસ મૂકવાનું છે, એની પાછળ નથી મૂકવાનું, એને સ્પેલિંગમાંથી કાઢવાનો છે અને એની જગ્યાએ મૂકવાનું છે વી ઈ એસ. હવે બીજો એક નવો નિયમ સમજીએ, યુઝ ઓફ આઈ ઈ એસ. જો સ્પેલિંગના અંતે વાય હોય તો એસ અથવા આઈ ઈ એસનો ઉપયોગ થાય છે. તેના પણ બે નિયમ છે કે જો વયની આગળનો અક્ષર કે મૂળાક્ષર વ્યંજન હોય તો વય દૂર કરી આઈ ઈ એસ મૂકવામાં આવે છે. હવે આપણને સ્વર અને વ્યંજન તો ખબર જ છે કે અંગ્રેજીના 26 મૂળાક્ષરમાંથી 5 મૂળાક્ષર
ए ई आई ओ यू એ સ્વર છે અને બાકીના 21 મૂળાક્ષર એ વ્યંજન છે. તો મૂળાક્ષરો ખસ યાદ રાખવાના છે, સ્વરને ખસ યાદ રાખવાના છે કે જો વયની આગળ વ્યંજન હોય એટલે કે આ સ્વર સિવાયના જે 21 મૂળાક્ષરો છે તે હોય તો તેના પાછળ આપણે આઈઈએસ મૂકવાનું છે, વયને દૂર કરીને આઈઈએસ મૂકવાનું છે. તો ઉદાહરણ જોઈએ, ધારો કે અ બેબી, તો બેબીમાં છેલ્લો અક્ષર છે વય પણ એની આગળનો અક્ષર બી એ છે વ્યંજન, એટલે વયને દૂર કરીને શું મૂકવાનું છે આઈઈ એસ. બીજું ઉદાહરણ જોઈએ અ લેડી, હવે અહીં અ લેડીમાં છેલ્લે છે વય, વયની આગળ છે વ્યંજન ડી, માટે અહીં ડીને દૂર કરીને મૂકવાનું છે આઈઈ એસ, એટલે અ લેડી નું બહુવચન થશે લેડીઝ. બીજું ઉદાહરણ જોઈએ અ કોપી, કોપીમાં છેલ્લા અક્ષર વયની આગળનું અક્ષર છે પી, એટલે પી શું કહેવાય વ્યંજન, એટલે અહીં વયને દૂર કરીને શું મૂકીશું આપણે આઈઈ એસ, એટલે અ કોપીનું બહુવચન થશે કોપીઝ. હવે વયનો આપણે બીજો નિયમ જોઈએ, જો વયની આગળનો અક્ષર સ્વર હોય તો તેની પાછળ એસ મૂકવામાં આવે છે, જેમ કે અ મંકી, તો મંકીની આગળનો અક્ષર છે ઈ, હવે ઈ છે સ્વર, માટે વયને દૂર નથી કરવાનો પરંતુ વયની પાછળ એસ મૂકાય, તો અ મંકીનું વચન થશે મંકીઝ. બીજું ઉદાહરણ જોઈએ અ ટોય, ટોય એટલે કે વય, તો વયની આગળનો અક્ષર છે ઓ, ઓ શું છે સ્વર, માટે વય નીકળી નહીં જાય પરંતુ વયની પાછળ એસ મૂકવામાં આવશે. બીજું છે અ ડોંકી, ડોંકીમાં વયની આગળ છે ઈ, ઈ છે સ્વર, માટે અહીં વય નીકળી નહીં જાય અને એની પાછળ લાગશે માત્ર એસ, એટલે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જો વયની આગળ સ્વર હોય તો વયને દૂર કરવાનો નથી, એને ત્યાં જ રાખવાનો છે અને એની પાછળ એસ મૂકવાનો છે. હવે બીજા કેટલાક અગત્યના બહુવચન જોઈએ કે જેમને કોઈ નિયમ લાગુ પડતા નથી, નથી એમને એસ લાગતો કે નથી એમને ઈ એસ લાગતો, જેમ કે ડિયર, ડિયર એટલે હરણ, તો હરણનું બહુવચન આમ તો હરણા થાય પરંતુ એના સ્પેલિંગમાં બહુવચન થતું નથી, ડિયરનો સ્પેલિંગ રહેશે ડિયર. શિપ એટલે ઘેટું, તો શિપનું બહુવચન કરવું હોય તેની પાછળ કોઈ આઈઈએસ કે આઈઈએસ લાગે નહીં, શિપનું બહુવચન થશે શિપ, સ્પેલિંગ એનો એ જ રહેશે. ફિશ, ફિશ એટલે માછલી, તો ફિશનું બહુવચન કરવું હોય તો ફિશનું બહુવચન ફિશ જ રહેશે, સ્પેલિંગ એના એ જ રહેશે. એટલે કેટલાક બહુવચનમાં સ્પેલિંગ એક વચનમાં અને બહુવચનમાં સ્પેલિંગ સમાન રહે છે. હવે બીજા કેટલાક સ્પેલિંગ જોઈએ, તેમાં સ્પેલિંગમાં આઈઈએસ એસ કે ઈએસ નથી લાગતો પણ આખો સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે, જેમ કે મેન, એમ એ એન, હવે મેનનું બહુવચન થાય છે એમ ઈ એન, મેન, અહીં એની જગ્યાએ થઈ જાય છે ઈ. વુમન, વુમેન, તો વુમનનું બહુવચન હશે વુમેન, તો અહીં એની જગ્યાએ શું આવશે ઈ. તો અહીં ધ્યાન રાખવાનું છે કે એક વચનમાં એ હોય છે જ્યારે બહુવચનમાં એની જગ્યાએ થઈ જાય છે ઈ. બીજું ઉદાહરણ જોઈએ ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક, હવે ચાઇલ્ડ એટલે બાળક, તો ચાઇલ્ડનું બહુવચન કરવું હોય તો થઈ જાય છે ચિલ્ડ્રન, એટલે બાળકો. ટૂથ એટલે કે દાંત, તો ટૂથનું બહુવચન થશે ટીટ, અહીં ટૂથમાં ડબલ ઓની જગ્યાએ થઈ ગયા છે ડબલ ઈ, અહીં સ્પેલિંગમાં એક વચનમાં ડબલ ઓ હોય છે તો એમાં ડબલ ઈ થાય છે. ફૂટ એટલે કે પગ, તો ફૂટનું બહુવચન થાય છે ફીટ, એટલે કે ડબલ ઈ આવે છે. તો ફરી આપણે એક ઓવરઓલ એકવાર બહુવચનના નિયમોને જોઈ લઈએ,
કે જો સ્પેલિંગના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો સ્પેલિંગના અંતે ઈ એસ મુકાય છે, અને એના સિવાયના કોઈ શબ્દ હોય તો એસ મુકાય છે. હવે આ બે નિયમ ખાસ ધ્યાન રાખવાના છે, એફ ને એફીનો. કે જો સ્પેલિંગના અંતર એફ કે એફી હોય તો એફ કે એફીને દૂર કરવામાં આવે છે, એટલે કે એને કાઢી નાખવામાં આવે છે, અને એની જગ્યાએ શું મૂકવામાં આવે છે, વી ઈ એસ. અને બીજો ખાસ નિયમ વયનો નિયમ છે, કે જો વય સ્પેલિંગના અંતે વય અક્ષર હોય તો વયની આગળ વ્યંજન હોય તો વ્યંજન તો વયને દૂર કરી એની પાછળ આઈઈ એસ મૂકાય છે, અને જો વયની આગળ સ્વર હોય તો વયની પાછળ એસ મૂકાય છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે વયમાં, કે વય દૂર થશે અને આઈ એસ મૂકવાનું છે, જ્યારે સ્વર હોય તો વયની પાછળ એસ મૂકાય છે. બીજા અગત્યના જે બહુવચન છે તો તમારે ખાસ ધ્યાન રાખવાના છે, કેમ કે એમને કોઈ નિયમ નથી લાગુ પડતો. આ ત્રણ સ્પેલિંગ છે એ એકવચનમાં અને બહુવચનમાં પણ સમાન રહે છે, જ્યારે કેટલાક સ્પેલિંગ આખા બદલાઈ જાય છે. તો ધોરણ પાંચમાં આપણે આટલા નિયમો ખાસ ધ્યાન રાખવાના છે, તો ખાસ નોટ કરી લેજો કે કયા નિયમમાં શું ચેન્જીસ થાય છે. થેન્ક યુ.